હવે આપણે જોશું સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. સંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય? તો કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ એકલ બંધથી જોડાયેલા હોય, બધા જ બંધ કેવા હોય, એકલ બંધ હોય, તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે. અસંતૃપ્ત કાર્બન સંયોજનો તો કે જે કાર્બન સંયોજનોમાં, કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધારે કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધ કાં તો ત્રિવિબંધ અથવા તો ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે. અને બીજું એક મહત્વનું કે અસંતૃપ્ત કાર્બન સંયોજનો છે એ સંતૃપ્ત કાર્બન સંયોજનોની સાપેક્ષે, અસંતૃપ્ત સંયોજનો છે એ સંતૃપ્ત સંયોજનોની સાપેક્ષે વધારે ક્રિયાશીલ હોય છે, કારણ કે તેમાં દ્વિબંધ કે ત્રિબંધ આવેલા હોય છે. હવે આપણા માટે જે મહત્વનું છે તે મહત્વના મુદ્દા તરફ જઈએ. હાઇડ્રોકાર્બન સંયોજનો અતિશય મહત્વનું, અતિશય મહત્વનું હાઇડ્રોકાર્બન સંયોજનો તો કે જે કાર્બન સંયોજનોમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન હોય, માત્ર કાર્બન અને હાઇડ્રોજન હોય, બીજા અન્ય કોઈ પણ તત્વ ન હોય, તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. હાઇડ્રોકાર્બન સંયોજનો આપણા માટે, દરેક સજીવો માટે અતિશય મહત્વના છે. એટલે હવે આપણે જોશું હાઇડ્રોકાર્બન સંયોજન. ચાલો, આપણા માટે અતિશય મહત્વનો મુદ્દો હાઇડ્રોકાર્બન સંયોજનો. તો હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે જે સંયોજનોમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન છે, બીજા અન્ય કોઈ પણ તત્વ નથી. આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે તેને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક ભાગ છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અને બીજો ભાગ છે એ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો પહેલાં આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં જોઈએ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કોણ આવશે? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં જે હાઇડ્રોકાર્બન સંયોજનો આવશે તેને આલ્કેનથી ઓળખાય. કેનાથી ઓળખાય છે? આલ્કેન. કેનાથી ઓળખીએ છીએ? આલ્કેનથી. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેનથી ઓળખાય છે. કેનાથી ઓળખાય છે? આલ્કેનથી. સંતૃપ્ત કોને કહેવાય? તો કે જેની અંદર કાર્બન કાર્બન સંયોજનો વચ્ચે માત્ર એકલ બંધ આવેલો હોય. કેવો બંધ આવેલો હોય? એકલ બંધ. હવે આપણે જોઈએ આલ્કેનનું સામાન્ય સૂત્ર છે. આલ્કેનનું સામાન્ય સૂત્ર છે CnH2n + 2. એટલે અહીંયા એન શું દર્શાવે છે? તો કે એન છે એ કાર્બન પરમાણુની સંખ્યા સૂચવે છે. આ એન છે એ કાર્બન પરમાણુની સંખ્યા સૂચવે છે. અને બીજું, નામકરણની વાત કરીએ તો કે આલ્કેન સંયોજનોના નામમાં પાછળ પ્રત્યે તરીકે એન પ્રત્યે લાગે. કયો પ્રત્યે લાગે? આલ્કેન, એન, એન પ્રત્યે લાગે. કયો પ્રત્યે લાગશે? એન પ્રત્યે. હવે આપણે શરૂઆત કરીએ કે આલ્કેનનું પ્રથમ એટલે કે એક જ કાર્બન ધરાવતું પહેલું જ તત્વ છે મિથેન. કોણ છે? મિથેન, મિથેન. તો આ સૂત્રનો ઉપયોગ કરી, આ સૂત્રનો ઉપયોગ કરી આપણે મિથેનનું અણુસૂત્ર મેળવીએ જેમાં કાર્બનની સંખ્યા કેટલી છે? એક. પ્રથમ ક્રમનો આલ્કેન મિથેન, કાર્બનની સંખ્યા એક. અહીંયા એક મૂકો, બે એકુ બે, બે ને બે ચાર. હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? ચાર. મિથેનનું અણુસૂત્ર થાય CH4. તેનું બંધારણીય સૂત્ર કંઈક આવું થાય. આ મિથેનની વાત છે. કેની વાત છે? મિથેનની. અત્યારે માત્ર ને માત્ર આપણે આલ્કેન ભણીએ છીએ. શું ભણીએ છીએ? આલ્કેન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણે પછી ભણશું. બીજું આવે છે, બીજા ક્રમનો હાઇડ્રોકાર્બન છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, ઇથેન છે. કોણ છે? ઇથેન. ક્રમ નંબર બે. તો કાર્બનની સંખ્યા બે,
बे मूको तो अँ हाइड्रोजन की संख्या शू थे चार ने बे छ सी टू एच सिक्स सी टू एच सिक्स आ के इथेन अणुसूत्र थू के अणुसूत्र थू इथेन हवे तेनु बंधारणीय आपणे सूत्र लखीए कार्बन केटला तो के बे हाइड्रोजन केटला तो के छ एक बे त्रण चार पांच छ त्यारबाद त्रीजा नंबर में आवशे प्रोपेन प्रोपेन तो कार्बन त्रण हाइड्रोजन केटला थाय त्रण दू छ ने बे आठ हाइड्रोजन की संख्या केटली थई आठ आ प्रोपेन तो प्रोपेन नु बंधारणीय सूत्र पेला कार्बन केटला मूकी देवाना त्रण मूकी देवाना अने तेनी आसपास हाइड्रोजन मूकी देवाना तमे संख्या गणशो तो ये संख्या आठ ज थशे केटली थशे आठ त्यार बाद आवे छे ब्यूटेन कोण आवे छे ब्यूटेन चौथा नंबर ऊपर आवे छे ब्यूटेन सी फोर एच टेन सी फोर एच टेन तो कार्बन केटला तो के चार हाइड्रोजन 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 अहीं हाइड्रोजन हाइड्रोजन केटला थी गया तो के दस थी गया आवा एकदम सरल संयोजनों बाकीना तमारे करवाना छे क्या तो के पांचमा नंबर ऊपर आवशे पेंटेन छठा नंबर ऊपर आवशे हेक्सेन सातमा नंबर ऊपर आवशे हेप्टेन आठमा नंबर ऊपर आवशे ओक्टेन नवमा नंबर ऊपर आवशे नेनेन अने दसमा में आवशे डेकेन આવી જ રીતે અસંતૃપ્તમાં પણ આપણે જ્યારે ભણશું ત્યારે બે ત્રણ વધીને હું ચાર હાઇડ્રોકાર્બન સુધી લઈ જઈશ બાકીના તમારે પેન્ટેન હેક્ઝેન હેપ્ટેન ઓક્ટેન નેનેન અને ડેકેન આ તમારે જાતે લખવાના છે એકદમ સરળ એકદમ સરળ આ થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેનની ચર્ચા કેની ચર્ચા આલ્કેન આલ્કેન હવે આપણે ભણીએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન શું ભણશું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ પણ એકદમ સરળ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં બે ભાગ પડશે દ્વિબંધ અને ત્રિબંધને આધારે જો દ્વિબંધ આવેલા હોય તો તેને આલ્કિન કહેવાય અને જો ત્રિબંધથી સંયોજનો જોડાયેલા હોય તો આલ્કાઇન કહેવાય આલ્કિન અને આલ્કાઇન તો અહીંયા પ્રત્યય કયો લાગે છે ઇન પ્રત્યય લાગે છે કયો પ્રત્યય લાગે છે ઇન અને અહીંયા કયો પ્રત્યય લાગશે તો કે આઇન કોણ પ્રત્યયમાં આવશે આઇન હવે ખાસ કાળજી રાખશું બાળકો અહીંયા પ્રત્યય આવશે ઇન ત્યાં પ્રત્યય આવશે આઇન આલ્કિન આલ્કાઇન અહીંયા આવશે દ્વિબંધ અહીંયા આવશે ત્રિબંધ ત્રિબંધ દ્વિબંધ ત્રિબંધ આનું સામાન્ય સૂત્ર થશે સીએન એચ ટુ એન સીએન એચ ટુ એન જ્યારે આલ્કાઇનનું સામાન્ય સૂત્ર થશે સીએન એચ ટુ એન માઇનસ ટુ સીએન એચ ટુ એન માઇનસ ટુ આલ્કિનની વાત છે હવે જો ખાસ કાળજી રાખશું બાળકો આલ્કિનની ચર્ચા છે તો આલ્કિન માટે પ્રથમ હાઇડ્રોકાર્બન મિથેન નહીં આવે ઇથિનથી ચાલુ થશે ક્યાંથી ચાલુ થશે ઇથિન શું આવશે ઇથિન કેટલા કાર્બન છે આમાં તો કે બે કાર્બન કેટલા છે બે હાઇડ્રોજન કેટલા થશે તો કે ચાર હાઇડ્રોજન કેટલા થશે ચાર કાર્બન બે છે અને હાઇડ્રોજન ચાર છે પણ ઇથેનમાંથી ઇથિન કેવી રીતે નિર્માણ પામે છે એ પણ હું સાથે કહીશ આપણે ઇથેન લખીએ ઇથેન આવી રીતે આપણે લખીએ છીએ આ કેની ચર્ચા થઈ ઇથેન આ ઇથેનમાંના બે કાર્બન વચ્ચેના એક એક હાઇડ્રોજન દૂર થાય એક એક હાઇડ્રોજન દૂર થાય એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા વધે છે એક ઇલેક્ટ્રોન અહીંયા વધે છે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી આ બે કાર્બન વચ્ચે તૈયાર થાય એટલે આ તૈયાર થયું ઇથિન આને લખાય CH2 ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH2 એકદમ સરળ છે એકદમ સરળ છે અણુસૂત્ર C2H5 અને બંધારણીય સૂત્ર CH2 ડબલ બોન્ડ CH2 એક ખાસ કાળજી રાખશું અહીંયા
સાહેબ કે એચ ટુ સી લખેલા, ના સી એચ ટુ જ લખેલા છે, પણ બંધ કોની વચ્ચે બને છે દ્વિબંધ? તો કે કાર્બન કાર્બન વચ્ચે બને છે. કોની વચ્ચે બને છે? કાર્બન કાર્બન વચ્ચે બને છે. એટલે અહીંયા આપણે લખેલું છે સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ. હવે આવે છે પ્રોપિન. કોણ આવશે? પ્રોપિન. પ્રોપિન કેટલામાં ક્રમમાં આવે છે? તો કે ત્રીજા ક્રમમાં. તો કાર્બનની સંખ્યા ત્રણ, હાઇડ્રોજનની સંખ્યા ત્રણ દો છ, હાઇડ્રોજનની સંખ્યા છ. હવે આને આપણે પ્રોપેનમાંથી પ્રોપિન બનાવીએ, પ્રોપેનમાંથી પ્રોપિન બનાવવાના પ્રયત્ન કરીએ. કાં તો આ બાજુના બે કાર્બન પાસ પાસેના, અથવા તો આ બાજુના બે કાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, એક એક હાઇડ્રોજન ગાયબ થાય, એક એક હાઇડ્રોજન દૂર થાય, એટલે અહીંયા દ્વિબંધ બને. તો આપણી પાસે તૈયાર થયું સી એચ થ્રી સી એચ સી એચ ટુ, સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ. આ થયું કેનું અણુસૂત્ર? તો કે આલ્કિનનું બંધારણીય સૂત્ર આ છે, અણુસૂત્ર સી થ્રી એચ સિક્સ છે. હવે ત્યારબાદ આવે છે પ્રોપિન પછી બ્યુટીન. બ્યુટીન કોણ આવે છે? બ્યુટીન. કેટલા કાર્બન પરમાણુ હોય? તો કે ચાર કાર્બન, કાર્બન ચાર સી ફોર. આ સૂત્ર મુજબ મૂકો, ચાર દો આઠ એચ એટ. તો અહીંયા પણ તમારે શું કરવાનું છે? તો કે પહેલા બ્યુટેન જ આપણે દોરી લઈએ, એક બે ત્રણ ચાર, એકદમ સરળ. હવે કાં તો છેડાના આ બે કાર્બન, અથવા તો છેડાના આ બે કાર્બનમાંથી એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો. હવે બાળકો જુઓ, હું આ નીચેના હાઇડ્રોજનનું વિસ્થાપન કરું, તમને ઈચ્છા પડે તો આ બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકો, આ બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકો, આ બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકો, આ બે હાઇડ્રોજનનું. દરેક કાર્બનમાંથી એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે. એટલે આ આપણી પાસે તૈયાર થયું બ્યુટીન. શું તૈયાર થયું? બ્યુટીન. તો આને કેવી રીતે લખાય? સી એચ થ્રી સી એચ ટુ સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ. કાર્બન ચાર અને હાઇડ્રોજન કેટલા છે? તો કે આઠ છે. આ ચર્ચા થઈ કેની? તો કે આલ્કિન સંયોજનોની, કે જેમાં દ્વિબંધ આવેલો છે. કેવો બંધ આવેલો છે? દ્વિબંધ. બાકીના પેન્ટીન હેક્ઝીન હેપ્ટીન ઓક્ટેન નેનિન ડેકિન એ તમારે જાતે કરવાના છે. આવરેજ એકદમ સરળ છે, જાતે કરવાના છે. હવે આપણે ચર્ચા કરીએ આલ્કાઇનની. કેની ચર્ચા કરશું? આલ્કાઇન. તો એમાં પણ ખાસ કાળજી રાખશું બાળકો, એમાં પણ શરૂઆત ક્યાંથી થશે? ઇથેનથી થશે, બે કાર્બન પરમાણુવાળા હાઇડ્રોકાર્બનથી થશે ઇથેન. તો એનું નામ થાય ઇથાઇન. આઈન પ્રત્યે લાગે. કયો પ્રત્યે લાગે? આઈન. હવે કાર્બન કેટલા? તો કે બે કાર્બન. હાઇડ્રોજન કેટલા થશે? તો કે બે દો ચાર, ચારમાંથી બે જાય તો બે, સી ટુ એચ ટુ. એને પણ લખતા શીખવાડું કેવી રીતે? તો કે આલ્કેનમાંથી જ, આલ્કેનમાંથી જ. તેમાંથી આપણે લખશું આલ્કેનમાંથી જ. કેવી રીતે? તો કે પહેલા બે કાર્બન જાય, બે હાઇડ્રોજન જાય, સોરી બે હાઇડ્રોજન જાય, એટલે અહીંયા દ્વિબંધ બને. બાકીના બે હાઇડ્રોજન ગાયબ થાય, એટલે તેનો જે ઇલેક્ટ્રોન છે એ પણ અહીંયા ભાગીદારી કરે, એટલે ત્રણ બંધ બને છે. સી એચ ટ્રિપલ બોન્ડ સી એચ, સી એચ ટ્રિપલ બોન્ડ સી એચ. આ કેની વાત થઈ? તો કે ઇથાઇનની. હવે વાત આવે છે પ્રોપાઇન. પ્રોપાઇન. કાર્બન કેટલા? તો કે ત્રણ. તો હાઇડ્રોજન કેટલા થશે? અહીંયા મૂકો, ત્રણ દો છ, છ ને બે આઠ, હાઇડ્રોજન કેટલા થશે? આઠ. તો તમારે શું કરવાનું છે પહેલાં? તો કે પહેલાં તો પ્રોપેન જ લખી નાખવાનો, એક બે ત્રણ. પાસ પાસેના બે કાર્બન, કાં તો આ બે લ્યો અથવા તો આ બે લ્યો. પહેલો એક જાય એટલે દ્વિબંધ, અને બીજો એક જાય એટલે ત્રિબંધ. સી એચ થ્રી સી સી એચ, સી એચ થ્રી સી ટ્રિપલ બોન્ડ સી એચ. આ કેનું અણુસૂત્ર થયું? તો કે પ્રોપાઇનનું. આ એનું બંધારણીય સૂત્ર. હવે એવી રીતે બ્યુટાઇન. બ્યુટાઇન, તો બ્યુટાઇન એટલે, તો કે સી ફોર એચ, ચાર દુ આઠ, આઠમાંથી બે જાય તો છ,
एच सिक्स, चार कार्बन मूकी दईए, एक बे त्रण अने चार, हाइड्रोजन पहला आपणे मूकी दईए एटले आ तैयार थयो आपणी पासे ब्यूटेन। हवे छेड़ाना आ बे अथवा आ बे अहींथी क्यारे न करता हो, आ बे कार्बनमां वच्चे क्यांय छेड़छाड़ करता नहीं, आ पहला बे हाइड्रोजन जाय एटले द्विबंध बने, आपणे तो त्रिबंध बनावानो छे એટલે આ બે હાઇડ્રોજન દૂર કરીએ આપણે એટલે ત્રિબંધ તૈયાર થયો। તો આપણી પાસે થયું સી એચ થ્રી સી એચ ટુ સી સી એચ, આ થઈ બ્યુટાઇન। તો હવે બાકીના વધે છે પેન્ટાઇન, હેક્ઝાઇન, હેપ્ટાઇન, ઓક્ટાઇન, નેનાઇન અને ડેકાઇન। એ કોણ કરશે? તો કે તમારે જાતે કરવાના છે, એકદમ સરળ છે। આ બધા જ હાઇડ્રોકાર્બન છે એ તમારા માટે કામના છે। આ પ્રકરણમાં છેક સુધી આ હાઇડ્રોકાર્બન આલ્કેન આલ્કિન આલ્કાઇન મહત્વનો ભાગ ભજવે છે, એકબંધ દ્વિબંધ અને ત્રિબંધ પણ મહત્વનો ભાગ ભજવે છે। હવે પછીના પ્રશ્ન સ્વરૂપે આપણે ભણશું કે સરળ શૃંખલા, સાખિત શૃંખલા અને વલય શૃંખલા કેવી રીતે નિર્માણ પામે છે।